અબડાસા તાલુકાના જખો બંદર તેમજ અબડાસા તાલુકાના કાંઠાળા વિસ્તારના પગડિયા માછીમાર દ્વારા નલિયા મામલતદાર કચેરી સામે ધરણા કરવામાં આવ્યા હતા અને 200થી વધારે લોકો દ્વારા ધરણા કાર્યક્રમ યોજાઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વધુ મહત્ત્વના સમાચાર પ્રાપ્ત થયા છે કે અબડાસા તાલુકાના જખો બંદર તેમજ તાલુકા કઠાળા વિસ્તારના પગડિયા માછીમાર નલિયા મામલતદાર કચેરીએ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. સ્થાનિક માછીમારોને અને પગડિયા માછીમારને કીક વિસ્તારમાં ગાંજા પદ્ધતિ તેમજ હોજા પદ્ધતિ દૂર કરવા અને કીક વિસ્તારમાં બંધ કરવા માટે માછીમારો પોતાના પરિવાર સાથે મામલતદાર કચેરીએ સૂત્રોચ્ચાર કરીને ધરણા પ્રદર્શન કરી. તેમણે હાલમાં કોરોનાના કારણે લોકડાઉનના કારણે લોકોને હાલાકી પડી રહી છે અને ખાવા પીવાની પણ તકલીફ પડી રહી છે, ત્યારે તેમને રોજગારીને પણ મોટી અસર થઈ છે, જેમાં વિરોધ પક્ષના નેતા અબ્દુલભાઈ ગઝણ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય તકીશા બાવા સૈયદ તેમજ મંડળીના પ્રમુખ સહિતના કાસમભાઈ સંગાર, મામદભાઈ વાધેર તેમજ અબ્દુલ ઈશાક શેઠ વાધેર લોકો પણ આ ધરણામાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગનું નિરીક્ષણ કરવા અને મામલતદારને આ અંગે તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત નલિયા PSI સરવૈયા તેમજ મરીન પોલીસ ચકોબંદર PI PK વરતોરી તરિયા સાથે પણ મામલતદારની આગેવાની હેઠળ માછીમારોના પ્રશ્નનું સમાધાન થાય તે અંગે ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આમ માછીમારોને પડી રહી છે હાલાકી, હાલમાં તેમના ધંધા રોજગારને પડી રહી છે અસર, જેને લઈને તેઓ આવેદનપત્ર આપી અને ધરણા પ્રદર્શન કાર્યક્રમ કર્યો હતો. આમ અબડાસા તાલુકાના જખો બંદર તેમજ અબડાસા તાલુકાના કઠાણ વિસ્તારના પગડિયા માછીમાર દ્વારા નલિયા મામલતદાર કચેરીએ ધરણા પ્રદર્શન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પોતાની માંગને ઝડપથી સ્વીકારવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. અમારી વર્ષોથી માંગણી છે, નાના માછીમારો છીએ, પગડિયા માછીમારો છીએ, નાની બોટ ધરાવતા માછીમારો છીએ, જેની રોજીરોટીનો પ્રશ્ન છે. મોટા લંગર ગુજા પદ્ધતિ ક્રિક વિસ્તારની અંદર અમુક લોકો નાની માછલીઓનો બચ્ચાનો નાશ કરે છે, એટલા માટે અમે વર્ષોથી માંગણી કરીએ છીએ કે ભાઈ ક્રિક વિસ્તારની અંદર આવી પદ્ધતિઓ, 2-3 નડતરરૂપ પદ્ધતિઓ છે, એ બંધ થવી જોઈએ. છતાં આજ દિવસ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી. 30 તારીખના જવાહરભાઈ ચાવડા પણ સ્થાનિક આવ્યા હતા જખો બંદરની મુલાકાતે, ત્યારે પણ અમે આ પ્રશ્ન મૂક્યો હતો. સ્થાનિક અધિકારીઓને સૂચના પણ આપી હતી કે ભાઈ આ લોકોને સ્થાનિક માછીમાર નડતરરૂપ પદ્ધતિઓ બંધ કરાવવામાં આવે, છતાં કોઈ સ્થાનિક ધોરણે એનો નિકાલ કરવામાં આવ્યો નહીં અને મામલાને દબાવવાની કોશિશ કરે છે અધિકારીઓ. એટલે અમને નક્કી કર્યો છે કે ભાઈ આજથી અહીંયા ગાંધી ચિંતા માર્ગે મામલતદાર ઓફિસે બેસશું. આજરોજ નલિયામાં ગાંધી ચિંતા માર્ગે પગડિયા માછીમાર જેને રોજીરોટીનો સવાલ છે, જે મોટી બોટો છે એ તો સમુદ્રમાં જઈ શકે, પરંતુ આ નાના નાના માછીમારો છે એની રોજી માટેની ખાસ સરકાર પાસે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એ સરકારે એ જે મોટા વાન છે એને સમુદ્રમાં મોટા પાણીમાં મૂકવાના નથી, પરંતુ નાના માણસો જ્યાં માછીમારી કરે છે ત્યાં ને ત્યાં એ લોકો હોય તો આ લોકોને બિચારાનો કંઈ પણ રોજીરોટી મળે નહીં. એ બાબતની આજે અમારી રજૂઆત છે. ખાસ સરકારશ્રી પાસે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પરિણામ ન આવતા, કાલે ગાંધીજીની જયંતિ હતી એટલે સરકારશ્રીને અમે જાણ પણ કરવા છતાં કે ભાઈ કાલે ગાંધીજી જયંતિ બાબતે અહીંયા કોઈ હતો નહીં, મામલતદાર ઓફિસમાં કોઈ નહોતો, કોઈ સરકારી ઓફિસ બધી બંધ હતી. એટલે આજે આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે કે અમારી માંગ પૂરી કરવી જોઈએ અને એ લોકોને ન્યાય મળવો જોઈએ. ખાસ એટલા માટે આજે ધરણાનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. અમારી માંગણી છે કે આ પગડંડીથી માછીમાર કરે છે એની અંદર મોટી બોટો જે ચાલે છે જેનાથી આ લોકોને માલ મળતો નથી અને રોજીરોટી મળતી નથી, જેના માટે અમારી માંગણી છે કે મોટા પાણીની અંદર સમુદ્રની અંદર જે પણ માછીમાર મોટા છે, જે વાણવાળા મોટા વાન છે એ જઈને ત્યાં માછીમાર કરે, નાના નાના માણસોને પગદંડીમાં અડચણ ઊભી ન કરે, અહીંયા રાચ ન નાખે, એવી એ લોકોની સબની સવાર માછીમારોની ખાસ માંગ છે. હું જિલ્લા પંચાયતના પ્રતિનિધિ તરીકે એ માંગ સાથે જોડેલો છું અને એ લોકોને હું ખરેખર ધન્યવાદ કહું છું કે તમે તમારી માંગણી રાખવા માટે ગાંધી ચિંતા માર્ગે જાઓ છો, એ બદલ એ લોકોને ધન્યવાદ પણ આપું છું. નલિયા મામલતદાર કચેરી સામે ધરણાનું પ્રદર્શન કરેલ છે માછીમારોનું. પગડિયા માછીમારો અને સ્થાનિક માછીમારો જેની રોજીરોટીનો સવાલ ઊભો થયો છે, ત્યારે અમે 4 દિવસ અગાઉ મામલતદારશ્રીને પત્ર આપેલો હતો. બધી કચેરી કલેક્ટર, SP ને, ફિશરી ખાતાને, બધા ખાતાઓને જાણ કરેલી છે.
બે તારીખના ગાંધી જયંતિ હતી એટલે માણસો આવ્યા પણ અહીંયા કોઈ અધિકારી હતો નહીં એટલે પાછા આવ્યા ગયા. એટલે આજે અમે 3 તારીખના ગાંધી ચિંતા માર્ગે આંદોલન ધરણા મૂકેલી છે. એટલે ધરણા અમારી જ્યાં સુધી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ચાલશે. એટલે રોજે રોજના ધરણા છે. જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસશું. અને નડતરું પ્રશ્ન ક્યાં છે કે માછીમાર પગડિયા માછીમાર છે ને એને રોજીરોટીનો સવાલ ઊભો થયો છે. એનું કારણ કે જખૌથી કોટેશ્વર સુધી ક્રિક વિસ્તાર છે, જે ખાડીઓ છે એ ખાડીઓમાં માછલી પોતાના બચ્ચા આપવા માટે આવે છે. એને મોટા માછીમારો છે, મોટી બોટો છે, એ બચ્ચાને મારી અને પૂરો જથ્થો અહીંયાથી ઉપાડી જાય છે. એટલે નાના પગડિયા માછીમારો, પગડિયા માછીમારોનો હાલત શું છે? 2 કિલો બિચારા માછી મારી આવે અને એને વેચી અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે એ પરિસ્થિતિ છે પગડિયા માછીમારો. હવે મોટી બોટો છે એ ખાડીઓમાંથી માછી મારી જાય છે, પછી પગડિયા માછીમારો બેકાર બની જાય છે. એટલે વર્ષોથી જેનો જખૌથી કોટેશ્વરનું સુધીનું પગડિયા માછીમારો મોહાડી છે, ગુનાવ છે, જખૌ છે, કોસા છે, કેરવાન છે, એ બધા ગામડાઓના જે કાંઠાળ વિસ્તારના ગામડાઓ છે જ્યાં માછીમારોનો ધંધો લોકો કરે છે વર્ષોથી જોડાયેલા છે એ લોકો બેકાર બની ગયા છે. કેટલા માછીમાર પકડ્યા જોયા છે? એટલે અમારી સાથે તો આજે ઓછામાં ઓછો 250 માછીમારો જોડાય છે. પણ અમારા મંડળીને હજારો સભ્ય છે, અમારા સર્વોદય મંડળી છે એને હજારેક સભ્ય છે જે પગડિયા માછીમારો છે. એટલે વર્ષોથી કચ્છમાં પગડિયા માછીમારો જ હાલતું હતું. હવે નાની નાની બોટો લઈ અને લોકો દરિયામાં જાય છે પણ એ છીંછરા પાણીમાં જાય છે, મોટા પાણીમાં જતા નથી. એટલે 10 કિલોમીટરની અંદર જાય છે, 10 કિનારાથી 10 કિલોમીટર અંદર જાય છે, 10 કિલોમીટર બહાર નહીં થઈ જઈ શકે. એનું કારણ છે કે નાના માછીમાર છે, મોટા માછીમાર નથી. એની પાસે ઝાડ પણ નાના છે, એની પાસે મોટા ઝાડ નથી. જ્યારે મોટી બોટો છે, એના મોટા સાધન છે, મોટો ઝાડ છે, એ બહાર જઈ શકે, ધંધો કરી શકે છે. એટલે અમારે કહેવાનું હોય છે કે આ લોકોનું શું કામ એ લોકો રોજીરોટી છીનવે છે. જેવી રીતે માછલી છે, એક નાની માછલીને ખાઈને મોટી માછલી પોતાનું ગુજરાન ચલાવે, એટલે માછલીને કોઈ દાણા તો મૂકતો નથી દરિયામાં, એ બધી સિસ્ટમ એમ જ છે. એટલે નાની માછલી છે કિનારા ઉપર વધારે આવે એટલે નાની માછલીને એ લોકો ઉપાડી જાય તો માછલીનો જથ્થો જ નાશ થઈ જાય છે, એટલે બચ્ચા જ નાશ થઈ જાય છે. એટલે ભવિષ્યમાં જો આ બંધ નહીં થાય તો મોટો પ્રશ્ન ઊભો થશે રોજીરોટીનું.